નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીં પહાડો વધુ આવેલા છે, જેને કારણે જિલ્લામાં વસતા સલાટ સમાજના લોકો પહાડોમાંથી મોટા પથ્થર લાવી પોતાના હાથની કામગીરી દ્વારા અનેક ચીજવસ્તુઓ બનાવી રોજગારી મેળવી રહ્યા છે. અહીં વર્ષોથી લોકો છીણી અને હથોડાથી પથ્થર કોતરવાની કામગીરી કરતા આવ્યા છે. ત્યારે હાલમાં અલગ અલગ સ્થળે ફરીને તેઓ પથ્થરોમાંથી હાથથી ચલાવવાની ઘંટી, ખલ અને મૂર્તિઓ બનાવી રોજગારી મેળવી રહ્યા છે. આ સમાજ પેઢીઓથી પથ્થર પર કોતરણી કરી રોજગારી ઊભી કરે છે. કહેવાય છે કે આ સલાટ સમાજના હાથમાં કુદરતી કળા છુપાયેલી છે, જે માત્ર ફોટો જોઈ પથ્થર પર આકાર બનાવી શકે છે. આમ દરેક પથ્થર પર આકાર બનાવવો એ દરેક વ્યક્તિ માટે શક્ય નથી, પરંતુ આ કારીગરો આજે પણ પોતાના બાપ દાદાના ધંધાને સાચવી પોતાની કળા દ્વારા રોજગારી મેળવી રહ્યા છે. જોકે હાલ આ વ્યવસ્થામાં સારી એવી રોજગારી ન મળી રહેતા હવે આ કળા લુપ્ત થતી જોવા મળી રહી છે. જો આવી કળાને પણ પ્રોત્સાહન મળે તો આ લુપ્ત થતી કળા ફરી ઉજાગર થઈ શકે છે. અમે નાન બચપણથી જ બનાવ્યો છે, પપ્પા લોકોએ બનાવતા હતા પહેલાંથી, નાનપણથી જ આ ધંધો કર્યો છે કલગંટીનો. અમે તો કુટુંબ તો ખાસો છે ને, એમ તો બધા ગામડા બધા ઘર છે, એટલે અલગ અલગ બનાવો. તમે ખલ બનાવે, ઘંટી બનાવે, કોઈ પાછું મૂર્તિનો ઓર્ડર આપે તો મૂર્તિ બી બનાવે ને એવું બધું બનાવે. ખલ બનાવે, ઘંટી, પછી દાળ વાટવાનું પોડ આવે તે બનાવે, ને પછી કોઈ શિવલિંગ કહે તો શિવલિંગ બી બનાવે. લોકડાઉન માટે પથ્થર બનાવીને વેચે છે. બાપદાદાનો ધંધો છે એટલે ચાલે, થોડું ઘણું ચાલે છે એટલે કરીએ છે. કેટલી કમાણી મહિને થઈ જાય? મહિને થાય વળી 5-10 હજાર રૂપિયા બી મળી જાય, ને કોઈ દાદા તો એવું બી મહિનામાં બી મળી જાય. અહીંયા રે ફરતા બી રહેવું પડે, આવું ધંધા માટે બીજી જગ્યાએ બી જવું પડે, બીજા ગામડામાં બી જવું પડે, અહીંયા બી રહેવું પડે. પથ્થર મળે છે એટલે અહીંયા ગુજારો ચાલે છે અમારે, એટલે અહીંયા રહીએ છે. નામ તારું? અજય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.